નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની એક સરસ મજાની યોજના વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા ઉપયોગી અને માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકની આ એક સરસ મજાની યોજના છે. યોજનાનું નામ છે શ્રમયોગી હોમ લોન વ્યાજ સબસિડી સહાય. તો આમ મિત્રો, આ યોજનામાં હોમ લોનના વ્યાજમાં સબસિડી મળવા પાત્ર થાય છે. તો આવા જ અવનવા વિડીયો માટે આપણી ચેનલ ટ્રિક ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને આ હોમ લોન વ્યાજ સબસિડી સહાય વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો મિત્રો, શ્રમયોગી હોમ લોન વ્યાજ સબસિડીની વાત કરીએ તો આ યોજના છે તે સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને પોતાનું ઘરનું ઘર ખરીદવામાં મદદ કરે છે અને તેઓએ બેંકમાંથી મેળવેલી લોન ઉપર 3% વ્યાજ સબસિડી મેળવી શકે છે. તો આમ મિત્રો, આ યોજનાનો લાભ છે તે જે સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ હોય તેઓ પોતાનું ઘરનું ઘર ખરીદવા માટે લાભ મળવા પાત્ર થાય છે અને તેઓએ જે બેંક લોન મેળવેલી હોય તે બેંક લોનમાં જે વ્યાજ હોય તે વ્યાજમાં વધુ 3% સબસિડી મળવા પાત્ર થાય છે. તો આમ મિત્રો, જે આ યોજના અંતર્ગત શ્રમયોગીઓને પોતાના હોમ લોનને જે વ્યાજ દર હોય તેમાં 3% સબસિડી મળવા પાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ વાત કરીએ આ યોજનાની શરતોની. તો મિત્રો, મકાન ખરીદીની વાત કરીએ તો મકાન ખરીદીની કિંમત વધુમાં વધુ રૂપિયા 30 લાખ હોવી જોઈએ અને લોનની સમય મર્યાદાની વાત કરીએ તો લોનનો સમયગાળો 15 વર્ષ કે તેથી વધુ હોવો જોઈએ અને લોનની રકમની વાત કરીએ તો રૂપિયા 15 લાખ અથવા તો ખરેખર લીધેલ લોન એ બે પૈકી જે રકમ ઓછી હશે તેના ઉપર આ 3% વ્યાજ સબસિડી મળવા પાત્ર થશે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજનાના લાભો શું છે. તો મિત્રો, આ યોજનાના લાભની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે મકાન ખરીદી માટેની સહાયની વાત કરીએ કે શ્રમયોગીઓ છે તેઓ પોતાનું ઘરનું ઘર ખરીદવામાં વધુ સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ વ્યાજ સબસિડીની વાત કરીએ તો બેંક લોન ઉપર 3% વ્યાજ સબસિડી મળે છે. અને મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટેની સરળ અરજી પ્રક્રિયા છે. માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને અન્ય પ્રક્રિયા એકદમ સરળ છે. તો ત્યાર પછી મિત્રો, આપણે અરજી માટેની શરતોની વાત કરીએ તો સૌથી પહેલાં દસ્તાવેજ બાબતે આપણે જોઈએ કે મકાન ખરીદ કર્યાના દસ્તાવેજની તારીખથી લઈ અને 1 વર્ષની અંદર આ અરજી કરવાની રહેશે. ત્યારબાદ 2 નંબર ઉપર વાત કરીએ કે શ્રમયોગીની સ્થિતિ શું હોવી જોઈએ. તો મિત્રો, શ્રમયોગી છે તે સળંગ 1 વર્ષથી કંપની ખાતે ફરજ બજાવતા હોવા જોઈએ અને તેમનો જે લેબર વેલફેર ફંડ છે તે બોર્ડમાં જમા થયેલો હોવો જોઈએ, તો જ આ યોજના અંતર્ગત અરજી કરી શકાશે અને તેના માટેનો લાભ મળવા પાત્ર થાય છે. ત્યાર પછી સહાયની રકમની વાત કરીએ તો મિત્રો, સહાયની રકમ છે તે લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવશે. અને છેલ્લે આપણે વાત કરીએ કે આ અરજી માટેના જરૂરી દસ્તાવેજો કયા. તો મિત્રો, અરજી કરતી વખતે જે પણ દસ્તાવેજો અપલોડ કરવાનું જણાવે તે તમામ ડોક્યુમેન્ટ છે તે ઓરિજિનલમાં સ્કેન કરી અને આ તમામ પુરાવાઓને અપલોડ કરવાના રહેશે. આ ઉપરાંત જે બોનાફાઇડ પ્રમાણપત્ર છે તે બોનાફાઇડ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. તો બોનાફાઇડ પ્રમાણપત્રનો નમૂનો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. આ ઉપરાંત મિત્રો, જે સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડેક્લેરેશન છે તે સેલ્ફ ડેક્લેરેશન પણ અપલોડ કરવાનું થશે અને તેનો નમૂનો પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. તો હવે આપણે છેલ્લે જોઈ લઈએ કે આ હોમ લોનમાં જે વ્યાજની સબસિડી સહાય છે તેના માટેની અરજી ક્યાં કરવી. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે sanman.gujarat.gov.inની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો, આશા રાખું કે જે આ યોજના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો.
આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.